આજે 22મી એપ્રિલ પૃથ્વી દિવસ છે. એકમાત્ર કોરોનામાં ઓક્સિજનની કમી પૂરી કરનાર વૃક્ષ જ એકમાત્ર ઉપાય બચ્યો છે. ત્યારે આજે પૃથ્વી દિવસે આપણે સૌ પૃથ્વી બચાવવા અને ઓક્સિજન શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ કુંવરપરાના ગ્રામજનોએ કર્યો હતો. રાજપીપળાના કુંવરપડા ગ્રામ પંચાયતના સરપંચ નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે કુંવરપુરા ગામમાં 2 વર્ષમાં 22,000 વૃક્ષો વવાયા હતા. આજે એ ફૂલ્યા ફાલ્યા છે. કુંવરપુરા ગ્રામ પંચાયતમાં મારા ગામના વડીલો તેમજ મારા જેવા સાથી મિત્રોના સંયોગથી અમે સૌ ગ્રામજનો ભેગા મળીને 2.5 વર્ષ પહેલાં વૃક્ષારોપણ અમારી ગૌચર જમીનમાં 22,000 વૃક્ષોનું રોપણ કરેલ હતું, જે આજે 15-20 ફૂટ ઊંચા ઝાડ થઈ ગયા છે. આપના વાડામાં, આપના ઘરમાં આંગણે આવા સુંદર મજાના વૃક્ષોનું રોપણ કરવું જોઈએ. સમગ્ર પૃથ્વીની રચના કરનાર ભગવાનનો આભાર માનવો જોઈએ. આપણે આટલું સરસ મજાનું ઓક્સિજન જે કુદરતે બનાવેલી પ્રકૃતિએ આપ્યું છે એમાંથી આપણને મળી રહે છે. જો આવનાર દિવસોમાં આપણે વૃક્ષારોપણ નહીં કરીએ તો આપણી આવનારી પેઢી આપણને માફ નહીં કરે. એમને ભવિષ્યમાં ઓક્સિજન માટે ખૂબ જ મુશ્કેલીઓ આવવાની છે એમ કુંવરપુરા ગ્રામજનોએ પોતાના વિસ્તારમાં વૃક્ષારોપણ કરી અને તેનું જતન કરવા અનુરોધ કર્યો છે. આજરોજ પૃથ્વી દિવસ છે. અમે છેલ્લા 2 વર્ષથી કુંવરપરા ગ્રામ પંચાયતમાં અમે વૃક્ષોનું રોપણ કર્યું હતું. એ વૃક્ષો આજે 15-15, 20-20 ફૂટના વૃક્ષો થઈ ગયેલા છે અને એટલું સરસ એ ઓક્સિજન આજે આપી રહ્યા છે કે જેનાથી અમે સૌ ગ્રામજનો બહુ ખુશ છે. આજે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે. આજે કેટલાક લોકો વેન્ટિલેટર અને ઓક્સિજન પર છે. એ લોકો પોતાનો જીવ બચાવવા માટે તડપી રહ્યા છે ઓક્સિજન મેળવવા માટે. આજે ઘણી બધી કંપનીઓ એવી છે જે ઓક્સિજન બનાવે છે પણ ટ્રાન્સપોર્ટ અને પૂરતા પ્રમાણમાં દર્દીઓ પાસે એ પહોંચી શકતો નથી ઓક્સિજન. એના માટે લોકો ઘણા બધા મૃત્યુ પામી રહેલા છે. તો આવા સમયે આ પૃથ્વીની રચના કરવાવાળા આપણા ભગવાન એમણે એ કેવી રચના કરી હશે કે આજે પશુ પક્ષીઓ જીવજંતુઓ પ્રાણીઓ આજે આપણે મનુષ્યો રાત દિવસ આજે ખૂબ સારી રીતે ઓક્સિજન આપણે લઈએ છીએ. આપણને અહેસાસ પણ નથી થતો કે આપણે રાત દિવસ ઓક્સિજન લઈ રહ્યા છીએ. તો આટલી સરસ સૃષ્ટિની રચના કરી છે એને આપણે જાળવી રાખવી હશે અને ભવિષ્યમાં જે આપણા બાળકો છે એ લોકો પણ આટલી આ જે પૃથ્વી છે અને એની પર હરીફરી શકે એના માટે મારી અને અમારા ગ્રામજનો તરફથી આપ તમામ ભાઈઓ બહેનો અને દેશવાસીઓને અમારી નમ્ર વિનંતી છે કે આજે પૃથ્વી દિવસ છે અને આવનારા દિવસોમાં તમે પણ પોતાના ઘરના આંગણે અથવા ફળિયામાં અથવા તો તમારી જે ગૌચરની જમીન હોય ખેતરના શેડે તમે પણ વૃક્ષોનું રોપણ કરો. આજે આ ચૈત્ર મહિનો ચાલી રહેલો છે. આજે ખૂબ જ મોટા પ્રમાણમાં એટલા વિશાળ પ્રમાણમાં તડકો પડે છે. આજે આપણે તડકામાં ઊભા રહેવાય એવી પણ પોઝિશન નથી. તો આપણું અને આપણા જે આવનારી પેઢી છે એ પેઢી માટે પણ આપણે કંઈક કરવું હોય અને એ લોકોને પણ આપણે હસતા ખેલતા જો જોવા હોય એના માટે તમામ ભાઈ શ્રીઓ બહેનો અને યુવા સાથી મિત્રો તમે પણ તમારા વિસ્તારમાં વૃક્ષો રોપણ કરો એવી આપ સૌને અમારી નમ્ર વિનંતી છે. નિરંજનભાઈ નગીનભાઈ વસાવા, કુંવરપરા ગ્રામ પંચાયત સરપંચ. દીપક જગતાપ સાથે જીતુરાણા, દિવ્યાંગ ન્યૂઝ, રાજપીપળા.